છે કે કોઈ પણ ઘટનાનો આધાર હાવ યુ ટેક ઇટ ઉપર છે, તમે એને કેવી રીતે લો છો તેના ઉપર છે. એકાદ ટોલે નામનો એક બહુ મોટો તત્વચિંતક થયો, વિશ્વની અંદર એના પુસ્તકોનું બમ્પર સેલ થયું. એકાદ ટોલે એક થિયરી આપે છે, હાઉ ટુ ટેક ઇટ, હાઉ ટુ મેક ઇટ. આ બે નાનકડી વાત એ મૂકે છે. તમે કોઈ પણ વાતને કેવી રીતે લ્યો છો અને કોઈ પણ વાતને કેવી રીતે ઢાળો છો એના ઉપર તમારો આધાર છે. એમ કહે છે કે કોઈ પણ ઘટનાનો આધાર હાવ યુ ટેક ઇટ ઉપર છે, તમે એને કેવી રીતે લો છો તેના ઉપર છે. અને કેવી રીતે લો છો એ નક્કી થશે તો હાઉ ટુ મેક ઇટ ઉપર વાળો સંભાળી લેશે. એક સુંદર મજાની વાત ઉદાહરણ તમને આપું. એકનાથ મહારાજ, તુકારામ મહારાજ અને નરસિંહ મહેતા, બહુ મજા પડે એવું છે. કારણ કે એ તે ભલે સંતો મહંતો હતા પણ એ પણ આપણા જેવા જીવ હતા. એમને પણ સંસાર હતો, એમને પણ પત્ની અને બાળકો હતા, એમને પણ પત્ની સાથે નાનો મોટો ડખો ચાલતો. એકનાથ મહારાજ ને અનુકૂળ પત્ની મળી હતી, એને બહુ સાચવે, બધું એનું સારી રીતે કરી દે. મહારાજ ઉઠે એ પહેલા એ તૈયાર હોય અને લોટો પાણી મૂકી દીધું હોય, આવી અનુકૂળ પત્ની મળી. હવે જો એકનાથ મહારાજ ને અનુકૂળ પત્ની મળી એટલે એકનાથ મહારાજે શું કહ્યું કે મને પત્ની એટલી બધી અનુકૂળ મળી છે કે મારે કઈ બીજું કરવાનું નથી, એટલે હું ભગવાનની ભક્તિ કરું છું. આઈ સ્પેર માય ટાઈમ, હું મારો સમય ભગવાનમાં કેમ ગાળી શકું છું, મને અનુકૂળ પત્ની મળી છે એટલે હું ભગવાનમાં સમય ગાળું છું. તો તુકારામ મહારાજ છે એને કર્કશા પત્ની મળી. કર્કશા એટલે બહુ જોરદાર હેરાન કરે. કહેવાય છે કે એ તુકારામ મહારાજને કોઈ વાતે સુખ ન લેવા દે. કોઈક તો એમ પણ કહે છે કે તુકારામ મહારાજને ક્યારેક ઢોલધપાટ પણ કરતી, એટલે કે એને પ્રતિકૂળ પત્ની મળી. અને તુકારામ મહારાજ અમે શું કે મને ભક્તિ કરવાની બહુ તક મળી કારણ કે મારી પત્ની પ્રતિકૂળ છે, એટલે મારે ઘર તરફ તો ધ્યાન આપવાની જરૂર જ નથી, ઘરમાં ધ્યાન આપું છું તો ઉલટાનો કંકાસ થાય છે, એટલે મેં પરમાત્મા સાથે મૈત્રી બાંધી લીધી છે. અને ત્રીજા અમારા નરસિંહ મહેતા, જુનાગઢનો નાગર, એમને તો પત્નીનું જ અવસાન થયું, બધા વ્યવહારો બાકી ને પત્નીનું અવસાન થયું. તો એમણે બહુ પ્રેમથી ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. ચાલો કે ભલું થયું, ચાલો પત્ની ગઈ તો જેવી ઈશ્વરની ઈચ્છા. તમને ખ્યાલ છે કે નરસિંહ તો એમ કહેતા કે આપી તો એને આપી, લઈ ગયો તો પણ એ લઈ ગયું છે. હવે જો નરસિંહે બધા જ કામ કર્યા, અરે પત્ની નહીં પોતાનો યુવાન પુત્ર પણ ગુમાવ્યો, સંસારની અંદર દુઃખ સિવાય બીજું કઈ ના આવ્યું, પણ એ નરસિંહે કહ્યું ભલું થયું ભાંગી જંજાળ, અને એને બધી જ ઘરની જંજાળ છોડી અને હરિજન વાસમાં જઈને ભજન કરવાનું શરૂ કર્યું. પત્નીનો જ કિસ્સો છે ત્રણેયનો, એકનાથ મહારાજ હોય, તુકારામ મહારાજ હોય કે નરસિંહ મહેતા હોય. પણ હાઉ યુ ટેક ઇટ, તમે કોઈ પણ વાતને કેવી રીતે લ્યો છો એના ઉપર આધાર છે. એ તો બધી જગ્યાએ સમત્વ સાથે રહેલો છે, મને બરાબર યાદ છે. અને એ ત્રણ શબ્દો હું આપની સાથે કોટ કરું. જીવનમાં જરૂરી શું? ત્રણ મુદ્દા. વ્યક્તિમાં સંતુલન, કોઈ પણ વ્યક્તિ હોય તેમાં સંતુલન જરૂરી. સમષ્ટિમાં સમત્વ, સમષ્ટિમાં સમત્વ, સમતા ભાવ, અને સૃષ્ટિમાં સંવાદિતા. આ ત્રણ મુદ્દાઓ હોવા જોઈએ. સંતુલન વ્યક્તિમાં, સમત્વ સમષ્ટિમાં, અને સંવાદિતા સૃષ્ટિમાં. આ ત્રણ જળવાય છે એનું કારણ એ છે કે મારી અને તમારી ઉઠીએ એ પહેલાથી ફિકર કરનારું કોઈ વહેલું ઉઠનારું છે. હા, પછી હવે સવારના ઉઠીએ અને બારીનો એકાદો પડદો ખુલ્લો રહી ગયો હોય અને એમાંથી સુંદર મજાનો પ્રકાશ આવતો હોય અને આપણે ઊંઘમાં ને ઊંઘમાં ઘરના જે પત્ની છે એને ધધડાવી નાખીએ, અત્યારના પોરમાં તકો માથે પડે છે,
બારીનો પડદો બંધ કરતી નથી. તો એ પ્રકાશ નું તમે જે સ્વાગત કર્યું એ પરમાત્મા બહાર ઉભો ઉભો હસે છે કે દોસ્ત અત્યારે ભલે ના પાડ, બહાર નીકળ, મારા વગર ચાલે તો મને કહેજે. આ પવન, આ સૂર્ય, આ પાણી, આ વાયુ, આકાશ, પંચમહાભૂત જેમાંથી આપણે લોકો બન્યા છીએ, આખું અસ્તિત્વ જેમાંથી બન્યું છે, એમનો સ્વીકાર એ હકીકતમાં પરમાત્મા સાથેની મૈત્રી છે. મને હું નરેશભાઈ ખાસ અહીંયા આપની સાથે કોટ કરું. ભદ્રેશભાઈ, આપને આનંદ થશે કે શ્રીમદ ભાગવતની અંદર આપણા પરમપ્રિય ભગવાન શ્રી કૃષ્ણ હજી બે દિવસ પહેલા જ જન્મ્યા છે. ફરી એકવાર એમણે આ ખેતરો લીલા કર્યા છે ત્યારે એને યાદ કરું તો આપણને એમ થાય કે એમણે ખરેખર નાની ઉંમરમાં એટલો બધો સંઘર્ષ કર્યો કે આપણે આપણું બાળક સમજણું થાય એ પહેલા તો એને કંસને મારી નાખ્યો ને કાળીના નાથી નાખ્યો ને અત્યારની પેઢીને બધું નવું લાગે કે આ શું છે. પણ યાદ એ રાખવાનું છે, આપણે એમ માનીએ છીએ કે એને કંસને માર્યો છે, આપણે એમ માનીએ છીએ કે એને પૂતના અસીને મારી છે. ના, પોતાને જેને ઝેર આપ્યું એ પૂતનાને પણ એને પ્રેમ કર્યો છે. એમને મરી જવાનું નથી આપ્યું, એને મુક્તિ આપી છે. ગાળો આપનારો શિશુપાલ, અચ્છા અઢળક ગાળો આપી તો એ શિશુપાલ સાથે પણ એને પ્રેમ કર્યો છે. બાણો, એટલા બધા બાણ છોડનારા ભીષ્મ પિતા, જે ભીષ્મ પિતાને પણ ચરણ સ્પર્શ કરે તે જ ભીષ્મ પિતા એને બાણનો વરસાદ વરસાવે, એને પણ એને પ્રેમ કર્યો છે. એમનો જીવ લેવા માટે છેલ્લે પારધી આવ્યો, જરા પારધી આવ્યો, અને એને ખ્યાલ નહોતો ને એનાથી બાણ છૂટી ગયું અને એમનો જીવ ગયો અને એને માફી માગી કે મારાથી ભૂલ થઈ ગઈ. એને બોલાવીને કહ્યું, દોસ્ત તું માફી ન માગ, તારે આ કરવાનું જ હતું, મારો સમય આવી ગયો છે. જેને છેલ્લે જીવ લે એવું બાણ માર્યું એની સાથે પણ એને પ્રેમ કર્યો છે. મારું માનવું છે કે ઈશ્વર એ છે જે આપણને અકારણ પ્રેમ કરે છે. અકારણ એટલા માટે કે એને આપણી પાસેથી કશું જોતું નથી. સામે આપણે તો વાયુને બગાડનારા છીએ, તડકાનો અને ઉર્જાનો દુરુપયોગ કરનારા છીએ, પાણીને પ્રદૂષિત કરનારા છીએ. એક બાબતમાં આપણે એને પાછું કઈ આપતા હોઈએ એવું બનતું નથી. આપણા મંદિરો અને ધર્મસ્થાનો પણ ગંદા રાખનારા માણસો આપણે છીએ, એટલે એમને આપણી પાસેથી કઈ મળતું નથી, જોઈતું પણ નથી. એનો અર્થ એવો છે કે ભગવાન આપણી સાથે અકારણ પ્રેમ કરે છે. સુંદર મજાની એક નાનકડી ચોપાઈનો ટુકડો છે, કોમલ ચિત્ત અતિ દીન દયાલા. કોમલ ચિત્ત અતિ દીન, ભગવાન કેવા છે? કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુનાથ કૃપાલા. કોઈ પણ કારણ વગર જેની કૃપા વરસે છે એ પરમાત્મા છે. મેં અહીંયા બે શબ્દો વાપર્યા છે એટલે બેની હું સ્પષ્ટતા કરવાનો છું. હું વાત કરી રહ્યો છું પ્રેમ, પણ આપણે એ યાદ રાખવાની જરૂર છે કે આપણે જ્યારે ભગવાનના પૂજા અર્ચન કરતા હોઈએ છીએ ત્યારે એના બે સ્વરૂપો આપણી સામે છે. આપણા શાસ્ત્રો એની સ્પષ્ટતા કરી છે, એકને અર્ચા સ્વરૂપ કહેવાય છે અને એકને નામ સ્વરૂપ કહેવાય છે. જેમાં તમે સામગ્રીથી સેવા કરો એને અર્ચા સ્વરૂપ કહેવાય અને જેમાં મન જાપ કરો એ નામ સ્વરૂપ કહેવાય. નિર્ગુણ અને સગુણ શું છે, સાકાર અને નિરાકાર શું છે એ બધું આપણે બરાબર જાણીએ છીએ. પણ આપણે બાલિશ છીએ એટલે આપણે દલીલ કરીએ છીએ કે તમે કહો છો કે ભાઈ આ ફલાણી વસ્તુની અંદર ભગવાન છે, ક્યાં છે ભગવાન દેખાડો. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન એમ ચારે તરફ હું ને તમે ઈચ્છીએ ત્યારે હાલતો ચાલતો રખડતો ભટકતો મળશે ને, તો આપણે તો ભગવાન સાથે ધોલધપાટ કરી લઈએ એવા છીએ. એટલે ભગવાન હંમેશા કોઈ નાની મોટી જગ્યાએ છુપાઈને રહે છે અને છુપાઈને રહીને પછી એમ કહે છે કે તમે થોડુંક મથો, તમે થોડો પરિશ્રમ કરો તો તમને મારું સ્વરૂપ દેખાશે. આપણા શાસ્ત્રોમાં બહુ સુંદર ઉદાહરણ છે કે દૂધ છે
એમાંથી માખણ બને છેલ્લે, પણ દૂધમાં માખણ ક્યાંય દેખાય નહીં. દૂધમાંથી માખણ બનાવવાની એક પ્રક્રિયા છે. દૂધને તપાવો અને પછી એને મેળવો, પછી એના દહીંનો બરાબર વલોવો, વલોવીને તારવો, તારવીને પછી જે ઉપર લોંદો આવે એ માખણ છે, અને એને પણ પાછું તપાવો, બરાબર ઉકાળો, અને ઉકાળ્યા પછી જે પ્રાપ્ત થાય એ ઘી છે.